નર્મદા નદી પર અડીખમ અને ખારીસિંગ બાદ ભરૂચની ઓળખ ધરાવતા ગોલ્ડન બ્રિજ આજે તેના સ્થાપનાના 137 વર્ષ પૂર્ણ કરી રહ્યો છે. આજે પણ પુલનો ઉપયોગ કરતા લોકો ગોલ્ડન બ્રિજને તેઓના જીવનમાં આશીર્વાદ ગણી રહ્યા છે. તો આવો આપણે સૌ પણ જાણીએ ગુજરાતમાં સોનાના આ પુલ તરીકેની ઓળખ ધરાવતા ઐતિહાસિક ગોલ્ડન બ્રિજના સફર વિશે અમારા વિશેષ અહેવાલમાં. ભરૂચની નર્મદા નદી પર અંગ્રેજ શાસનમાં માર્ગ પરિવહન માટે 7 ડિસેમ્બર 1877 રોજ બ્રિજ બનાવવાની શરૂઆત થઈ હતી. તે સમયે ₹45,65,000 ખર્ચે બનાવાયેલા બ્રિજને 16 મે 1881 દિવસે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આજે પણ અડીખમ ગોલ્ડન બ્રિજ તેની સ્થાપનાના 137 વર્ષ પૂર્ણ કરી રહ્યો છે. માત્ર રિવેટના ઉપયોગથી બનેલા 1.25 કિલોમીટર લાંબા ગોલ્ડન બ્રિજે આજે 137 વર્ષ પૂર્ણ કર્યા છે. નર્મદા નદી પર સમયાંતરે રેલવેઝ માટે સિલ્વર બ્રિજ, વાહન વ્યવહાર માટે જૂનો સરદાર બ્રિજ, નવો સરદાર બ્રિજ અને કેબલ સ્ટેટ બ્રિજનું નિર્માણ કરાયું છે. હાલ ગોલ્ડન બ્રિજને સમાંતર નવો 4 લેન નર્મદા મૈયા બ્રિજ બની રહ્યો છે. ભૂતકાળમાં પણ ભરૂચ શહેર તેના ટ્રાફિક જામ માટે પંકાયેલું હતું, પણ હવે સમયની સાથે નવા બ્રિજોનું નિર્માણ થઈ રહ્યું હોવાથી ભરૂચના માથેથી આ કલંક દૂર થઈ રહ્યું છે. ગોલ્ડન બ્રિજનું 2012 રંગરોગાન કરાવાયું હતું અને તેની પાછળ 2,50,00,000 ખર્ચ કરાયો હતો. 137 વર્ષથી ગોલ્ડન બ્રિજ ભરૂચ અને અંકલેશ્વર ઉપરાંત મધ્ય અને દક્ષિણ ગુજરાત વચ્ચે લાઇફ લાઇન બની રહ્યો છે. ગોલ્ડન બ્રિજ ઘણા પૂર અને ભૂકંપ જેવી કુદરતી આફતોનો સામનો કર્યો છે. ગોલ્ડન બ્રિજના ઇતિહાસની વાત કરીએ તો પુલ 7 ડિસેમ્બર 1877 રોજ સરચોન હોક્સોની રૂપરેખા મુજબ તૈયાર કરવાની શરૂઆત થયેલી અને 16 મે 1881 દિવસે તે બનીને તૈયાર થઈ ગયો હતો. પુલ બનાવવાનો કુલ ખર્ચ 45,65,000 થયો હતો. આ પુલમાં રિવર ટર્ન જોઈન્ટ્સનો ઉપયોગ થયેલો છે. અપૂરતી જાળવણીને કારણે તેના પર કાટ ચડવા લાગ્યો છે. આ પુલ હાલમાં ફક્ત નાના વાહનો માટે જ વપરાય છે. તેને નર્મદા પુલ તરીકે પણ ઓળખવામાં આવે છે. એના થાંભલાઓ તો આવતા જતા વાહનો માટે બેવડી લાઇન માટે નખાતા હતા, પણ ઉપરનો ભાગ માત્ર એક રેલવેની અવર જવર માટેનો 14 ફૂટ પહોળો હતો. ઈસવીસન 1860 રેલના પાટા નાખવાનું કાર્ય શરૂ થયેલું, તેની સાથે સાથે આ પુલ બાંધવાની યોજના પણ શરૂ થઈ હતી. ભરૂચ જિલ્લાની જનતા અને ગુજરાતીઓ આજે પણ આ પુલને અડીખમ જોઈ રહ્યા છે અને આજે પણ માં નર્મદા ઉપરથી ભરૂચ ખાતેથી પસાર થતો આ ગોલ્ડન બ્રિજ રિક્ષા ચાલકો, નોકરિયાત વર્ગના લોકો માટે, અભ્યાસ માટે આવતા યુવાનો માટે અને અમદાવાદ, વડોદરા, સુરત, મુંબઈ તરફ અવર જવર માટે જતા વાહનો તેમજ સમાજના દરેક વર્ગના લોકો માટે ખૂબ જ ઉપયોગી અને આશીર્વાદ સમાન સાબિત થયો છે. અને લોકો પણ ગોલ્ડન બ્રિજના સ્થાપના દિનને યાદ કરી રહ્યા છે અને આ બ્રિજની આજે પણ પ્રશંસા કરી રહ્યા છે. અને અવારનવાર વર્ષોમાં પણ બ્રિજ આ જ પ્રકારે અડીખમ રૂપ બની રહે તેવી આશાઓ સેવી રહ્યા છે. ભરૂચનો બીજો પર્યાય એટલે ગોલ્ડન બ્રિજ. ગુજરાત આખામાંની વિશ્વમાં પણ ભરૂચને જો ઓળખ અપાવી હોય તો સિંગ પછી ગોલ્ડન બ્રિજ અપાવી છે. બે સિટીના, ભરૂચ અને અંકલેશ્વર સિટીના લોકો માટે જીવાદોરી સમાન પણ આ ગોલ્ડન બ્રિજ રહ્યો છે. આજે વર્ષો બાદ પણ આજે એનો જન્મદિવસ છે. ભરૂચવાસી તરીકે, ભરૂચના નાગરિક તરીકે ખરેખર મને ગર્વ છે અને હું પ્રાર્થના કરું છું, જેમ આપણે વ્યક્તિઓને બર્થડે વિશ કરીએ એમ પ્રભુને પ્રાર્થના છે કે આ ગોલ્ડન બ્રિજ હજી અડીખમ રહ્યો છે તેવી રીતે અડીખમ રહે અને હેરિટેજની જેમ આજે જે એન્જિનિયરોએ કે જે કારીગરોએ આ ગોલ્ડન બ્રિજ બનાવ્યો છે તો આ પ્રસંગે ખરેખર એને યાદ કરવા આપણે ભૂલાય નહીં કે જેમના અથાગ પરિશ્રમથી, વિઝનથી આટલા વર્ષો છતાં આ ગોલ્ડન બ્રિજ એટલો સુંદર રીતના કામ કરી રહ્યો છે કે અમે સ્કૂટર હોય, ગમે ત્યાં ટ્રેન પણ એકવાર બંધ થઈ જાય છે પણ ગોલ્ડન બ્રિજમાં કોઈ પ્રોબ્લેમ આજ દિન સુધી પડ્યો નથી. ટ્રાફિક સેન્સને કારણે ઘણીવાર તકલીફ પડતી હોય છે, પણ એ અમારી આપણા વ્યક્તિઓને કારણે પણ ખૂબ જ સુંદર રીતના આજે એના પછી વર્ષો બાદ બનેલા બ્રિજો પણ ધરાશાયી થઈ જતા હોય છે. એ લોકોમાં પણ રિનોવેશન મોટા પાયે આવતું હોય છે, પણ આ ગોલ્ડન બ્રિજ ખરેખર એનું નામ ગોલ્ડન બ્રિજ છે એ સોના જેવો જ છે, એમાં કોઈ બેમત નથી. અને સરકારને આ પ્રસંગે હું આ માધ્યમ દ્વારા પ્રાર્થના કરું છું કે આ ગોલ્ડન બ્રિજને હેરિટેજ તરીકે જાળવી રાખે, આનું વેચાણ કે આને બંધ કરવાનો પ્રયત્ન ન કરે. પટેલ પ્રિયંકા છે, હું રોજ અંકલેશ્વરથી ભરૂચ અપડાઉન કરું છું કોલેજમાં.
આજે ગોલ્ડન બ્રિજની વર્ષગાંઠ છે. આજે 16 મહિના દિવસે ગોલ્ડન બ્રિજ કમ્પ્લીટ થયો હતો. આ ગોલ્ડન બ્રિજ આગળ પણ વર્ષોને વર્ષો ટકી રહે તેવી મારી આશા છે. અમને ગર્વ છે કે આ ગોલ્ડન બ્રિજ અમારી માટે આશારૂપ છે, મદદરૂપ છે. આ ગોલ્ડન બ્રિજથી અંકલેશ્વર ભરૂચ આવવા જવા માટે મદદરૂપ બને છે. આ ગોલ્ડન બ્રિજ આગળ પણ આવી રીતે સારી રીતે ટકી રહે. શું નામ છે આપનું? સરફરાજ. તમે શાનો ધંધો કરો છો? રિક્ષાનો ધંધો. આજે આ ગોલ્ડન બ્રિજ તમારા માટે કેવું લાગે? બહુ સરસ લાગે. ધંધો છે અમારે, રોજી રોટી એની ઉપર જ છે અમારે. કેટલા વર્ષોથી રિક્ષા પીડો? હું 15 વર્ષથી રિક્ષા પીડો.